જય શ્રી કૃષ્ણ આજે આપણે પ્રકરણ બે નો અભ્યાસ કરવાના છે ખાસ પ્રકરણ બે જોજો પ્રકરણ બે માં શરૂઆતમાં થોડી થિયરી છે પછી ધીમે ધીમે તેના દાખલા તરફ આપણે જવાનું છે સામાન્ય બાબતનો આપણે ખાસ આમાં અભ્યાસ કરવાનો છે એ જોજો ખાસ પ્રકરણ બે નું નામ છે માહિતીનું નિરૂપણ તમે પ્રકરણ એક જોઈ ગયા એમાં લખ્યું તો માહિતીનું એકત્રીકરણ એટલે તમે જે કંઈ માહિતી અત્યાર સુધી મેળવી એકત્રિત કરી હવે એ માહિતીને નિરૂપણ કરવી એટલે શું એ માહિતીની રજૂઆત કરવાની છે પ્રેઝન્ટેશન કરો ડેટા ઓફ પ્રેઝન્ટેશન એવું કહેવામાં આવે છે જો માહિતીને પ્રેઝન્ટેશન ના થાય તો માહિતી નિરૂપણ થઈ છે તેમ કહેવાય નહીં માત્ર માહિતી એકત્રિત કરવી એ જરૂરી નથી માહિતીને એકત્રિત કર્યા પછી માહિતીનું નિરૂપણ પણ કરવું પડે એટલા માટે પ્રકરણ બેનું નામ છે માહિતીનું નિરૂપણ હવે એમાં પણ આપણે ખાસ એ જોવાનું છે કે માહિતીનું નિરૂપણ એટલે શું ધારો કે હું એમ કહું કે ધોરણ અગિયારમાંથી ધોરણ દસમાંથી ધોરણ અગિયારમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે તો માહિતી ખાલી મેળવું છું મેં માહિતી મેળવી કે આટલા આટલા ટકા હશે પછી અંદાજ લગાવ્યો પછી એના માહિતીને પ્રેઝન્ટેશન કરી કે ખરેખર આ માહિતીનું અલગ અલગ વિભાગોમાં વર્ગીકરણ કરું તો શું એ વિભાગોમાં વર્ગીકરણ કરવાથી વિદ્યાર્થીઓ ખરેખર સાચું બોલે છે કે નહીં ઇન શોર્ટ કે આનો મતલબ એમ કે માહિતીનું નિરૂપણ પણ કરવું ફરજિયાત છે રાઈટ એટલે પહેલી જ વ્યાખ્યા છે વર્ગીકરણ તો હમણાં જ કહું કે ધોરણ દસમાંથી ધોરણ અગિયારમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારી તો એંસીથી નેવું ટકાવાળા કેટલા છે સાહીઠથી એંસી ટકાવાળા કેટલા છે પચાસથી સાઠ ટકાવાળા કેટલા છે અને માત્ર પાસિંગ માર્ક્સવાળા કેટલા છે એમ અલગ અલગ ચાર વિભાગોમાં મેં વર્ગીકરણ કર્યું તેની વ્યાખ્યા શું અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે પણ એને વ્યવસ્થિત ગોઠવવી પડે તેનું શું કહેવાય વર્ગીકરણ કહે છે આ વિદ્યાર્થી મિત્રો એ માહિતીનું વ્યવસ્થિત ન ગોઠવું તો ક્યારેક મને કોઈ પૂછે કે એસીથી નેવું ટકાવાળા વિદ્યાર્થીઓ કેટલા જણાવ તો હું વારંવાર મારે તમને ટકાવરી પૂછવી પડે વારંવાર તેની ગણતરી કરવી પડે એના કરતાં બેટર છે કે મેં આવું વર્ગીકરણ કરી રાખ્યું હોય તો ગમે ત્યારે કોઈપણ વ્યક્તિ પૂછે એની સચોટ માહિતી મળી જાય એના માટે વ્યાખ્યાશો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે વર્ગીકરણના બે પ્રકાર છે એક સંખ્યાત્મક વર્ગીકરણ અને બીજું ગુણાત્મક વર્ગીકરણ એક સંખ્યાત્મક અને બીજું ગુણાત્મક વર્ગીકરણ તો ખાસ ધ્યાન રાખજો વર્ગીકરણની વ્યાખ્યા અવર્ગીકૃત માહિતીને સંક્ષિતમાં એટલે કે ટૂંકમાં અને વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે સંખ્યાત્મક વર્ગીકરણ ને ગુણાત્મક વર્ગીકરણ જે વર્ગીકરણ સંખ્યામાં દર્શાવવામાં આવે છે તેને સંખ્યાત્મક વર્ગીકરણ કહેવાય અને જે વર્ગીકરણ ગુણધર્મ સ્વરૂપે દર્શાવવામાં આવે છે તેને ગુણાત્મક વર્ગીકરણ કહે છે હવે જોઈએ આવૃત્તિ વિતરણ તમે અત્યાર સુધી અત્યાર સુધી ધોરણ નવમાં પણ આવૃત્તિ વિતરણ ધોરણ દસમાં પણ આવૃત્તિ વિતરણ ભણ્યા પણ તમને કોઈએ એની વ્યાખ્યા કહી નહીં હોય આ ખાસ ધ્યાન રાખજો તો એની વ્યાખ્યા અવશ્ય કરવી વિદ્યાર્થી મિત્રો સતત ચલ કે અસતત ચલ હોય તે માહિતીના તેના મૂલ્યો અનુસાર અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે તો તે માહિતીને વર્ગીકરણ કહે છે શું કહ્યું છે વ્યાખ્યા ખાસ જોજો સતત ચલ કે અસતત ચલની માહિતીને તેના મૂલ્ય અનુસાર વર્ગીકૃત કરવામાં આવે તો તેની માહિતીને આવૃત્તિ વિતરણ કહે છે ત્યાર પછી આવૃત્તિની વ્યાખ્યા આપણે ફ્રિકવન્સી એફ વડે દર્શાવીએ છીએ ચલના મૂલ્ય રીત તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલ તે ચલ ચલમૂલ્યની શું કહેવાય આવૃત્તિ કહે છે ચલના મૂલ્ય રીત તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે તે ચલ મૂલ્યની શું કહેવાય આવૃત્તિ કહેવામાં આવે છે હવે ઘણી બધી વાર તમને પરીક્ષામાં એવું પૂછે કે અસત ચલના ઉદાહરણ આપો અસતત ચલ એટલે શું સતત ચલના ઉદાહરણ આપો તો તમને વ્યાખ્યામાં થોડી તકલીફ પડતી હોય છે એટલે આપણે શું કરીએ છીએ એની ખાસ વ્યાખ્યા જોઈએ પછી એના ઉદાહરણ તો જે ચલ બે સીમાઓ વચ્ચે નિશ્ચિત ગણી શકાય તેટલી જ કિંમત ધારણ કરી શકે તેમ હોય તેને શું કહેવાય અસતત ચલ કહે છે જે ચલ બે સીમાઓ વચ્ચે નિશ્ચિત ગણી શકાય તેટલી જ કિંમત ધારણ કરી શકે તેમ હોય તેને શું કહેવાય છે અસતત ચલ કહેવાય દાખલા તરીકે દિવસ દરમિયાન થતાં માર્ગ અકસ્માત તે સંખ્યા એ શું છે તો એ શું છે અસતત છે કારણ કે કેટલા અકસ્માત થાય ગણી શકે જીરો અકસ્માત થયા બે અકસ્માત થયા ત્રણ અકસ્માત થયા કુટુંબીત બાળકોની સંખ્યા ફિક્સ છે નક્કી છે એટલે કહ્યું છે કે નિશ્ચિત ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવામાં આવે છે સતત એ શું જે ચલ બે સીમાઓ વચ્ચેની માપી શકાય તેટલી જ કિંમત ધારણ કરી શકે ધ્યાન રાખજો પહેલાં શું નિશ્ચિત ગણી શકાય તેટલી અને આમાં શું બે સીમા વચ્ચેની માપી શકાય તેટલી બધી જ કિંમત ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહેવાય દાખલા વ્યક્તિની ઉંમર માપી શકાય વિદ્યાર્થીઓના વજન માપી શકાય કોઈ કર્મચારીનું વેતન કે પગાર માપી શકાય તો શું કહી વ્યાખ્યા જે બે ચલો બે ચલની સીમાઓ વચ્ચે જે ચલ બે સીમાઓ વચ્ચેની માપી શકાય તેટલી બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને સતત ચલ કહેવામાં આવે છે ત્યાર પછી છે વિસ્તાર હવે વિસ્તાર એટલે શું તો ધ્યાન રાખજો માહિતીમાં સૌથી મોટા અને સૌથી નાના અવલોકનની કિંમતોના તફાવતને વિસ્તાર કહેવાય હવે સૌથી મોટા એટલે શું હાઈએસ્ટ અને સૌથી નાના એટલે શું લોએસ્ટ હાઈએસ્ટ ઓફ એક્સ માઇનસ લોએસ્ટ ઓફ એક્સ એટલે એક્સ એચ માઇનસ એક્સ એલ આ વિસ્તારને અંગ્રેજીમાં રેન્જ કહેવાય તેને કેપિટલ આર વડે દર્શાવાય તો આર બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ વિસ્તાર માનો કે હું એમ કહું કે બે પાંચ સાત બાર પંદર તો સૌથી મોટી કહી પંદર સૌથી નાની કહી બે તો પંદર માઇનસ બે તો વિસ્તાર કેટલો આવશે તેર તો સૌથી મોટા અને સૌથી નાના અવલોકનની કિંમત પણ એની વ્યાખ્યા પૂછે તો વર્ગ અંતરાલમાંથી ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાને વર્ગની અધ સીમા કહેવાય છે એનું બીજું નામ શું નીચલી સીમા મેં નીચે દર્શાવ્યું છે હવે ધારો કે એમ થી પચીસ તેમાં પચીસ એ વર્ગ છે એમાં સૌથી ન્યૂનતમ કિંમત કઈ તો કે વીસ એ અધસીમા સીમા કહેવાય શું લખ્યું છે વર્ગ અંતરાલમાંથી શું બે કિંમતો વચ્ચેનો તફાવત બે કિંમત વચ્ચેનું અંતર એનો અંતરાલ કહેવાય વર્ગ અંતરાલમાંથી ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાને વર્ગની અધ સીમા કહેવાય દાખલા તરીકે દસ થી ઓગણીસમાં વર્ગ છે ઓકે તો એ વર્ગમાં અધસીમા સીમા તો કે દસ થી ઓગણીસ માં દસ એ શું કહેવાય અધ સીમા કહેવાય આ ખાસ ધ્યાન રાખજો તમને કેટલીક બીજા નામ પૂછે નીચલી સીમા એવું પૂછે તો આપણે ખ્યાલ ના હોય કે આ શું કહેવા માંગે છે ત્યાર પછી ઉધ્વર સીમા વર્ગ અંતરાલમાંથી મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને વર્ગની ઉધ્વર સીમા કહેવાય એનું બીજું નામ શું ઉપલી સીમા મેં નીચે લખ્યું છે એનું બીજું નામ ઉપલી સીમા છે હવે ધારો કે એમ કહો વીસ થી પચીસ તો વીસ થી પચીસ મહત્તમ કિંમત કઈ પચીસ અથવા યાદ શું રાખવાનું ડાબી બાજુ આપ્યું હોય અધ સીમા ઉધ્વર દાખલો તરીકે વર્ગ આપ્યો દસ થી ઓગણીસ તો ઓગણીસ એ ઉધ્વર સીમા કહેવાય રાઈટ પણ એ શું કહેવાય અધ સીમા અધ સીમાને નીચલી સીમા કહેવાય અને ઉધ્વર સીમાની ઉપડી સીમા કહેવાય કેટલીક વાર ઉપલી સીમા પૂછે તો આપણે ગૂછવે છે અધ સીમા હશે કે ઉધ્વર સીમા હશે તો તમારે શું યાદ રાખવાનું ઉધ્વર સીમા માટે ઉપલી સીમા તો ઉ યાદ રાખો તો ખબર પડી જશે હવે અધ સીમા બિંદુ તો આપણે શું કરતા હતા દર વખતે ધ્યાનથી સાંભળજો આપણે દર વખત એવું કરતા હતા કે જે વર્ગ આપ્યો હોય એની એમાં અધ સીમામાં પોઈન્ટ પાંચ બાદ કરીએ તો શું મળે અધ સીમા બિંદુ મળે રાઈટ ઉધ્વર સીમા હોય તો ઉધ્ધર સીમા બિંદુ શોધું હોય તો પોઈન્ટ પાંચ શું કરતા હતા પ્લસ કરતા હતા હવે આપણે એની વ્યાખ્યા કરવી છે એના આધારે સમજવું છે કે આવે છે કેવી રીતે તો જોઈએ જ્યારે કોઈ વર્ગની અધ સીમા તેની અગાઉના વર્ગની ઉધ્ધર સીમાની સરેરાશને તે વર્ગનો ઉધવર અધ સીમા બિંદુ કહે છે જ્યારે કોઈ વર્ગની અધસીમા તેની અગાઉના વર્ગની ઉધ્ધર સીમાની સરેરાશ તે વર્ગનું અધ સીમા બિંદુ કહે છે હવે મેં જે એક્ઝામ્પલ પણ લખ્યા છે દસથી ઓગણીસ વીસથી ઓગણત્રીસ ત્રીસથી ઓગણચાલીસ એમાં જો વીસથી ઓગણત્રીસ મેં તમને ટીકમાર્ક કરીને બતાવ્યું છે હવે વીસથી ઓગણત્રીસની વાત કરીએ તો વ્યાખ્યા પ્રમાણે જો તો વીસથી ઓગણત્રીસમાં અધ સીમા વીસ છે ઓગણત્રીસ એ ઉધ્વર સીમા છે રાઈટ તો શું લખ્યું છે વ્યાખ્યા જોજો જ્યારે કોઈ વર્ગની અધ સીમા તો વીસે અધસીમા છે તેની અગાઉના વર્ગની ઉધ્વરસીમા તે અગાઉનો વર્ગ કયો છે દસથી ઓગણીસ એની ઉધ્વરસીમા કીધી ઓગણીસ તો એની સરેરાશને તો વર્ગની અધ સીમા બિંદુ કહે છે તો વીસ વત્તા ઓગણીસ ભાગ્યા બે તો કેટલા આવશે ઓગણીસ પોઈન્ટ પાંચ રાઈટ આપણે શું કરતા હોય ડાયરેક્ટ એલ શોધતા હતા ત્યારે યાદ કરો પોઈન્ટ પાંચ બાદ કરતા હતા તો વીસમાંથી પોઈન્ટ પાંચ બાદ કરતા ઓગણીસ પોઈન્ટ પાંચ આવે એચ્યુમાં મેથડ એની આ પ્રકારની છે હવે જોઈએ ઉધ્ધર સીમા બિંદુ હવે ઉધ્ધર સીમા માના જેવું જ કોઈ વર્ગની ઉધ્ધર સીમા તે પછીના વર્ગની અધસીમાની સરેરાશને તે વર્ગનું ઉધ્વર સીમા બિંદુ કહે છે હવે ધ્યાન રાખજો કોઈ વર્ગની ઉધ્વર સીમા ધારો કે વીસથી ઓગણત્રીસમાં ઉધ્વર સીમા છે ઓગણત્રીસ તે પછીના વર્ગની અધ સીમા એના પછીના વર્ગની ઉધ અધ સીમા કે ત્રીસ ઓગણત્રીસ વત્તા ત્રીસ ભાગ્યા બે આવે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ કોઈ વર્ગની ઉધ્વર સીમા એના પછીના વર્ગની અધ સીમાની સરેરાશને તે વર્ગનું ઉધ્ધર સીમા બિંદુ કહે છે રાઈટ આપણે શું કરતા ડાયરેક્ટ વીસથી ઓગણત્રીસ હોય તો અધ સીમાઓ પોઈન્ટ પાંચ બાદ કરો ઉધ્વર સીમા પોઈન્ટ પાંચ પ્લસ કરો તો ઓગણત્રીસમાં પોઈન્ટ પાંચ પ્લસ કરો તો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ આવે હવે આ વ્યાખ્યા ભેગી ના થાય એટલા માટે શું કરવાનું ધ્યાનથી સાંભળો શોર્ટકટ મેથડ અધ બિંદુની વ્યાખ્યા પૂછે તો પહેલા અધ સીમા તો જો સીમાથી શરૂઆત થાય કોઈ વર્ગની ઉધવર સીમા એના પછીના વર્ગની અધ સરેરાશને તે વર્ગનો નું સીમા બિંદુ કહે છે મધ્ય કિંમત તો અધ વત્તા વધતા સીમા ભાગ્યા બે અધસીમાને ઉધવરસીમાના સરવાળાને બે વડે ભાગવાથી મળતી કિંમતને તે વર્ગની મધ્ય કિંમત કહે છે અધસીમાને ઉધવરસીમાના સરવાળાને બે વડે ભાગવાથી મળતી કિંમતને શું કહેવાય મધ્ય કિંમત ધારો કે દસથી વીસ વર્ગ છે તો દસ વત્તા વીસ ભાગ્યા બે પંદર સિમ્પલ મધ્ય કિંમત ત્યાર પછી આવે છે વર્ગ લંબાઈ ક્લાસ લેન્થ કહેવાય એને સેનવર દર્શાવે સી આવૃત્તિ વિતરણના ઉધ્વર સીમા બિંદુ અને અધસીમા બિંદુના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહેવાય આવૃત્તિ વિતરણના કોઈપણ વર્ગના ઉધ્ધર સીમા બિંદુ અને અધસીમા સીમા બિંદુની કિંમતોના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહેવાય ધારો કે દસથી ઓગણીસમાં જોઈએ તો અધ સીમા બિંદુ નવ પોઈન્ટ પાંચ આવે કેમ અધ સીમા પોઈન્ટ પાંચ બાદ કરો તો અધ સીમા બિંદુ મળે અને ઉધ્વર સીમા પોઈન્ટ પાંચ પ્લસ કરો તો ઉધ્વર સીમા બિંદુ મળે ઉધળ સીમા ઓગણીસ છે તો ઓગણીસ પોઈન્ટ પાંચ થયા વ્યાખ્યા પ્રમાણે જોઈએ ઉધવળ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ વચ્ચેનો તફાવત ઓગણીસ પોઈન્ટ પાંચ માઇનસ નવ પોઈન્ટ પાંચ તો જવાબ કેટલો આવશે દસ ત્યાર પછી સંચય આવૃત્તિ અસતત ચલ અસતત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના બધા જ અવલોકનોની આવૃત્તિઓના સરવાળા અંતે અવલોકનની સંચય આવૃત્તિ કહેવાય આપણે તેને સંકેતમાં સીએફઆઈ વડે દર્શાવીએ છીએ કેમ કિંમટી ફિકવન્સી કહેવાય રાઈટ આપણે શું કરીએ છીએ આવૃ દરેક આવૃત્તિઓનો સરવાળો એવું જ કરીએ છીએ તો આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના બધા જ અવલોકનોની આવૃત્તિઓના સરવાળાને તે અવલોકનની સંચય આવૃત્તિ કહેવાય છે રાઈટ પછી કોષ્ટક રત્ન હવે કોષ્ટક રત્નની વ્યાખ્યા ગુણાત્મક લક્ષણો મુજબની માહિતીને વ્યવસ્થિત હાર કે સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા એટલે કોષ્ટક કોષ્ટકરત્ન કોઈ પણ પ્રકારની માહિતી હોય ધારો કે એક્ઝામ્પલ આપું ધારો કે જોઈએ કોઈ માહિતી છે કે એક શાળામાં ભણતા ધોરણ આઠ નવ અને દસના વિદ્યાર્થીઓ આમાં બોયસ કેટલા છે ગર્લ્સ કેટલી છે ટોટલ કેટલા છે તો ગુણાત્મક લક્ષણો મુજબની માહિતીને વ્યવસ્થિત હારમાં અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા આઠમાં ધોરણમાં કુલ ટોટલ ધારો કે પચાસ છે એમાં બોયસ છે વીસ ને ગર્લ્સ છે ત્રીસ રાઈટ હવે કોઈ કોઈક એમ પૂછે કે નવમા ધોરણમાં મારે સંખ્યા છોકરીઓને જાણવી છે તો જાણી શકાય આ કોષ્ટક રત્ના દ્વારા યાદ રાખજો ગુણાત્મક લક્ષણો મુજબની માહિતીને વ્યવસ્થિત રીતે હાર કે સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયાને કોષ્ટક રત્ના કહેવાય કોષ્ટક કોષ્ટકરચનાનો ઉપયોગો અમે તમને કોષ્ટક બતાવ્યું જુઓ ધોરણ આઠ નવ દસ એની અંદર છોકરા કેટલા છોકરીઓ કેટલી કુલ કેટલા માહિતીના સંક્ષિત્વમાં વ્યવસ્થિત રીતે રજૂ કરે છે સાચી માહિતી રજૂ કરી શકાય માહિતી દસમાં બોયસ કેટલા છે તો ઝડપથી મળી જાય સ્તંભ અને હારના સરવાળા દ્વારા માહિતીની ચકાસણી પર થઈ જાય હું સ્તંભનો સરવાળો ઊભો કરું ને હારનો સરવાળો આડો કરવું તો ખબર પડે કે ધોરણ આઠ નવ દસમાં છોકરાઓ કેટલા ધોરણ આઠ નવ દસમાં છોકરીઓ કેટલી અને કુલ વિદ્યાર્થીઓ કેટલા બધી જ ખાવા પડી જાય જરૂરી માહિતીનો ઉપયોગ થતી સમય શક્તિ શું છે બચે કેમ વારંવાર માહિતી લેવા જવું પડે ધોરણ નવ પાસે કે નવમાં છોકરીઓ કેટલા ગણ્યાઓ ધોરણ દસ બીમાં છોકરાઓ કેટલા ગણ્યાઓ વારંવારે માહિતી લેવા જવું પડતું નથી તો શું એના ઉપયોગો વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં વ્યવસ્થિત રીતે તેને સૌ રીતે રજૂ કરી શકાય છે જરૂરી માહિતી સરળતાથી મળી રહે છે સ્તંભ અને હારના સરવાળા દ્વારા માહિતીની ચકાસણી પણ થઈ શકે છે જરૂરી માહિતીનો ઉપયોગ થવાથી સમય શક્તિ નાણાંની બચત પણ થાય છે